તો ડ્રાય ફ્રૂટથી ભરપૂર એવી સીતાફળની બાસુંદી ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગઈ. આપણે એને ક્લિંગફિલ્મથી રેપ કરી ફ્રીઝમાં ઠંડી થવા માટે મૂકી દઈશું. ઇવનિંગમાં ઘરે બધા ગેસ્ટ ડિનર માટે આવવાના છે, તો આપણે ઠંડી ઠંડી સીતાફળની બાસુંદી સર્વ કરીશું. અત્યારે માર્કેટમાં સીતાફળ બહુ સરસ આવ્યા છે, એટલે સીતાફળની બાસુંદી બનાવવાની તો મજા આવે, પણ બધાને સીતાફળની બાસુંદી બનાવતી વખતે એક જ વાતનો કંટાળો આવે, અને એ ઠળિયામાંથી પલ્પ અલગ કરવાનો. સીતાફળની બાસુંદી જ્યારે મેં ઘરે આવેલા ફ્રેન્ડ્સને સર્વ કરી તો બધાને બહુ જ ભાવી. બધા બોલ્યા બહુ જ યમી અને ટેસ્ટી બની છે. પણ તરત જ અમારી એક ફ્રેન્ડ બોલી પડી કે રોશની બેન એક આર્ટિસ્ટ છે. રોશની પંચોલી એક ફાઇન આર્ટ્સના સ્ટુડન્ટ હતા અને બહુ જ સારા આર્ટિસ્ટ છે. આવી અઢળક અદ્ભુત પેઇન્ટિંગ્સ અત્યાર સુધી એમને બનાવી છે. એક પ્રોફેશનલ આર્ટિસ્ટ છે. પણ એમની વાત સાચી છે કે સીતાફળની બાસુંદી બનાવીએ એટલે આપણને ઠળિયામાંથી જે પલ્પ કાઢવાનો એ બહુ કંટાળો આવતો હોય છે. તો આજે હું તમને એક સરસ ટેકનિક બતાવીશ જેનાથી પલ્પ એકદમ સરસ ફટાફટ નીકળી જાય છે અને બિલકુલ કંટાળો ન આવે, કામ આપણું એકદમ ઇઝી થઈ જાય છે. તો સીતાફળની બાસુંદી બનાવવા માટે મેં 4 મીડિયમ સાઇઝના પાકતા સીતાફળ લીધા છે. સીતાફળ આપણે સિલેક્ટ કરીએ તો મોટી મોટી એની જે આંખો હોય એવા સીતાફળ સિલેક્ટ કરવાના, એમાં પલ્પનું પ્રમાણ વધારે હોતું હોય છે. એટલે 4 મીડિયમ સાઇઝના સીતાફળ આપણે લેવાના છે, અને મોટો કાણાવાળો આવો જાળી હોય ગરણી હોય એવી લેવાની, અને બધા સીતાફળ આ રીતે ખોલીને એમાં ટ્રાન્સફર કરી દેવાના, અને પછી એકદમ હળવા હાથે આપણે એને ઘસવાનું છે જેથી પલ્પ બધો જ ચડાઈને નીચે વાસણમાં ભેગો થઈ જશે. હાથ બરાબર ધોઈ લેવા અને પછી આ રીતે સીતાફળ બધા ખોલીને આ રીતે હળવા હાથે ઘસવાનું જેથી બધા સીતાફળમાંથી એનો જે પલ્પ હશે એ તમારો ગળાઈ અને અલગ થઈ જશે. બીજી એક મેથડ છે કે તમે સીતાફળ ખોલીને ચમચીથી બધો પલ્પ આ રીતે કાઢીને ટ્રાન્સફર કરી દો ચાણીમાં, અને પછી આ રીતે ખાલી જે પલ્પ અને ઠળિયા હોય એ પણ આ રીતે ચાણી ઉપર ઘસશો તો બી બધો પલ્પ અલગ પડી જશે. તો એકદમ ફટાફટ પલ્પ નીકળી જાય છે. આ 4 સીતાફળનો પલ્પ મેં 10-1 મિનિટમાં સરસ રીતે કાઢીને તૈયાર કરી દીધો. 4 મીડિયમ સાઇઝના સીતાફળ લીધા તો એમાંથી લગભગ મેઝરિંગ સ્પૂનનો જે કપ આવે છે એ સૌથી મોટો જે કપ મેઝરિંગ સ્પૂનનો એ 1/4 કપ જેટલો પલ્પ 4 સીતાફળમાંથી નીકળ્યો. તો એકદમ ઇઝી મેથડ છે ને પલ્પ કાઢવાની. તો જો આ પલ્પ તમારો તૈયાર થઈ ગયો, 1/4 કપ જેટલો પલ્પ નીકળ્યો, 1 લિટર જેટલું દૂધ લેવાનું છે. અહીંયા મેં ફૂલ ક્રીમ એટલે કે અમૂલ ગોલ્ડ ફૂલ ક્રીમ મિલ્ક આવે એ મેં લીધું છે. 1 લિટર દૂધ ગેસ ઉપર ધીમી આંચે 1 ઉભરો આવે ત્યાં સુધી થવા દેવું. 1 ઉભરો આવે એટલે 1/2 કપ જેટલો ઠંડુ દૂધ લેવું, આની અંદર 1 ટીસ્પૂન જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે. કસ્ટર્ડ પાવડર માર્કેટમાં ઘણી બધી બ્રાન્ડના મળતા હોય છે. વેનિલા કસ્ટર્ડ પાવડર મેં અહીંયા યુઝ કર્યો છે, અને એ મિક્સ કરી લેવાનો છે આપણે આ 1 ઉભરો આવેલા દૂધમાં. ઠંડા દૂધમાં 1 ચમચી કસ્ટર્ડ પાવડર બરાબર ઓગાળી અને આપણે આ દૂધમાં એડ કરી લેવાનો છે. કસ્ટર્ડ પાવડર એડ કર્યા પછી 8-10 જેટલી ચમચી ખાંડ, મેઝરિંગ સ્પૂનની 5 ml વાળી ચમચી મેં યુઝ કરી છે. 8-10 ચમચી ખાંડ આપણે નાખવાની છે. 8-10 ચમચી ઇનફ છે. તમે જે રીતે ગળ્યું ખાતા હોય એ રીતે ઓછી વધતી નાખી શકો છો. તો આ રીતે ખાંડ અને કસ્ટર્ડ પાવડર એડ કરવાનું, અને પછી એકદમ સ્લો ફ્લેમે દૂધને લગભગ 20-25 મિનિટ સુધી ઉકાળવા દેશો એટલે પ્રોપર થિકનેસવાળું દૂધ તમારું ઉકળીને તૈયાર થઈ જશે. જો આ રીતે મેઝરિંગ સ્પૂનની 5 ml વાળી 8-10 ચમચી ખાંડ અને 5 ચમચી જેટલું કેસર હાથથી મસળીને મેં એડ કર્યું, 25 મિનિટ પછી દૂધ ઉકળી જશે. આ થિકનેસ થોડી જાડું દૂધ થઈ જશે. દૂધ ઉકળતી વખતે બોર્ડર ઉપર વાસણની જે આ રીતે બોર્ડર હોય એની ઉપર મલાઈ ચોંટી જતી હોય છે. ભૂલ્યા વગર આ બધી મલાઈ આ રીતે ઉખાડીને આપણે એડ કરી લેવાની, જેથી માવાદાર બાસુંદી તમારી તૈયાર થઈ જાય. હવે દૂધને ગેસ ઉપરથી નીચે ઉતારી અને એકદમ ઠંડુ થવા દેવાનું છે. દૂધ એકદમ ઠંડુ થઈ જાય પછી જ આપણે જે સીતાફળનો પલ્પ કાઢ્યો હતો એ એડ કરી લેવાનો છે. તો સીતાફળનો પલ્પ એડ કરી લીધો, પછી ડ્રાય ફ્રૂટ્સ બદામ પિસ્તા તમે તમારી ઈચ્છા હોય એ પ્રમાણે નાખી અને આ રીતે સીતાફળની બાસુંદી તમારી તૈયાર કરી શકો છો.
તો જુઓ આ દૂધ એકદમ ઠંડુ થયું, પલ્પ આપણે નાખી દીધો, બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. બદામ મેં અહીંયા એકદમ સ્લાઈસ કરીને એડ કરી છે, તમે બદામ પિસ્તા તમારી ઈચ્છા પ્રમાણે આમાં નાખી શકો છો. તો બાસુંદી તૈયાર છે, ચલો આપણે એને ઠંડી થવા માટે ફ્રીજમાં મૂકી દઈશું. તો થેન્ક યુ ફોર વોચિંગ અવર ચેનલ સુપર સહેલિયા.